વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સુરત જિલ્લાના માંડવી વિધાનસભા બેઠક ઉપર જાહેર સભા સંબોધી હતી અને કોંગ્રેસે આદિવાસી વિરોધી ગણાવી શાબ્દિક પ્રહારો કર્યા હતા. વિધાનસભાની ચૂંટણી માટે 9 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે ખાસ કરીને ભાજપ હવે આદિવાસી મતદારો તરફ નજર રાખી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં કોંગ્રેસની એકમાત્ર બેઠક માંડવી ખાતે ભાજપના ઉમેદવાર માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રચાર માટે આવી પહોંચ્યા હતા. માંડવી ખાતેની જાહેર સભામાં અમિત શાહે જનમેદનીને સંબોધી હતી અને કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધીને આદિવાસી વિરોધી ગણાવી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવી વિકાસનું વાતાવરણ ઢોળાવવા પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી, એક બાજુ કોંગ્રેસ પાર્ટી છે જેને આટલા વર્ષો સુધી વિકાસની વાત કરી, આદિવાસીઓના વિકાસની વાત કરી, પણ એમના શાસનમાં 95 સુધી આદિવાસી ત્યાંનો ત્યાં રહ્યો હતો, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી છે જેને દેશમાં સૌથી પહેલી વાર આદિવાસીઓને પોતાનો બંધારણીય અધિકાર આપ્યો. જેટલા ટકા વસ્તી છે એટલા ટકા બજેટની અંદર ફાળવણી કરવાની શરૂઆત આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે કરી. મિત્રો, કોંગ્રેસ આ સમગ્ર ગુજરાતની ચૂંટણીને જાતિવાદના ઝેરની અંદર પલટવા માંગે છે. આદિવાસી નોન આદિવાસી જુદી જુદી જાતિઓ વચ્ચેનું અંતર, ગુજરાતની અંદર જે એકતા છે, એક શાંતિ છે, જે વિકાસનું વાતાવરણ બન્યું છે, એને છિન્ન વિછિન્ન કરવા માટે આ કોંગ્રેસની નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. અને બીજી બાજુ નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 22 વર્ષથી જે વિકાસ યાત્રા ચાલુ થઈ છે સુરત જિલ્લામાં આવતી 7 વિધાનસભા પૈકી હાલ 6 બેઠક ઉપર ભાજપ છે, જયારે આ માંડવી બેઠક કોંગ્રેસની રહી છે. ત્યારે આ વખતે માંડવી બેઠક કબજે કરવા ભાજપના દિગ્ગજ ઉમેદવારમાં ઉતાર્યા છે. ત્યારે આદિવાસી વિસ્તારોને રીછવા અમિત શાહે કોંગ્રેસ ઉપર પ્રહાર કરી કોંગ્રેસે આદિવાસીઓ માટે કશું જ કર્યું ના હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 15 વર્ષમાં મુખ્યમંત્રી પણ આદિવાસી રહી ચૂક્યા હોવા છતાં પોતે કુકડાનું દ્રષ્ટાંત આપી કઈક આવું નિવેદન કર્યું હતું. આ માંડવી વ્યારા નિઝર અહીંથી તમે 15 વર્ષ સુધી આદિવાસી મુખ્યમંત્રી ને ગૃહમંત્રી આપ્યા, પણ તમારું કશું ભલું કર્યું તું એમને કહો? કર્યું તું ભાઈ? યોજનાઓ કેવી લાવતા હતા? અમે યોજના કેવી લાયા? ગાય આપી, ભેંસ આપી, દ્રાક્ષની વાડી આપી, અનેક પ્રકારના કામો કર્યા, ચેકડેમ બનાવ્યા, વીજળી મોકલી, રોડ મોકલ્યો, સ્કિલ ડેવલપમેન્ટ, નોકરી, ગામમાં વીજ સ્ટેશન, બસ સ્ટેશન, આવા કામો કરે. એ શું કરતા? આદિવાસી ભાઈને બિચારાને આપે તો શું આપે? કુકડો આપે. આપી છે ને કોંગ્રેસ સરકાર કુકડો? અને મન ચૂકર પહેલા જોઈ લે કુકડો કોને મળ્યો છે. સાંજે પોલીસ ની જીપ આવી સમજો અને કુકડો વિચારો. કુકડો આપે બીજો દિવસ, કુકડો કુકડે કુક કરે એ પહેલા જ આ કોંગ્રેસ છે આ કુકડાને સ્વાહા કરી દે. એમના આદિવાસી વિકાસ ની, એમના આદિવાસી વિકાસ ની આ કલ્પના છે, અને નરેન્દ્રભાઈ ના આદિવાસી વિકાસ ની કલ્પના છે આ ગુજરાત નો આદિવાસી ભાઈ. ઉમરગામથી અંબાજી સુધીની પટ્ટીમાં રહેતો આદિવાસી પગભર થાય. અમિત શાહે માંડવી ખાતેની જાહેર સભામાં આદિવાસી મતદારોને રીઝવવા સરકારની અનેક યોજનાઓની માહિતી આપી હતી. જો કે માંડવી ખાતેની જાહેર સભામાં હજારોની મેદની ભેગી કરવાના દાવા વચ્ચે સભામાં મોટે ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ત્યારે હવે ભાજપ બેઠક કબજે કરવામાં કેવી મહેનત કરશે તે જોવું રહ્યું. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, માંડવી.